गुड मॉर्निंग ऑल ऑफ यू। विषय गणित प्रकरण 8 21-50 सुधीनी संख्या। हवे आपने गया वीडियो में 31-40 सुधी अंक अने शब्द में लखता सीखी गया हता। हवे आजे पण आपणे लखवानुं छे 31-40 सुधीनी संख्या में दशक अने एकम कई रीते लखवुं बराबर अने जूथनी गणतरी कई रीते करवी। આગળ આપણે જે રીતે જૂથમાં ગણતરી કરી હતી એ રીતે કરીને આપણે આજે લખીશું। તો અહીંયા તમને આ જૂથ દેખાય છે, આ 10-10ના જૂથ બનાવેલા છે। આપણે ગોળ કરીને એના ઉપર ટપકા કરતા હતા, અહીંયા મેં ચોરસ બનાવીને 10-10 ટપકા અંદર કર્યા છે, એટલે આ એક જૂથ છે એમાં 10 ટપકા છે, એટલે આ 10નું જૂથ છે। તો આપણે ગણતરી કરીશું, દશક અને એકમમાં લખીશું। તો સૌથી પહેલા અહીંયા એક જૂથ 10નું છે, તો 10, 10 ને 10, 20 અને 30, 10, 20, 30 કેટલા થાય, બધામાં 10-10 ટપકા છે એટલે 30 થયા, અને એક એક મણકો અલગ છે। તો અહીંયા લખીશું 3 દશક અને 1 એકમ બરાબર 31। શું લખ્યું છે? 3 દશક, કારણ કે 1, 2, 3 જૂથ છે 10ના। 10ના 3 જૂથ હોય એટલે એને 3 દશક કહેવાય, અને 1 એકમ એટલે 30 વત્તા 1 આપણે કરીએ છીએ એમ 3 દશક અને 1 એકમ બરાબર 31, અને અહીંયા શબ્દમાં લખ્યું છે 31। એ જ રીતે બીજું, તો અહીંયા પણ 10, 20 અને 30 કેટલા 3 જૂથ છે એટલે 30, અને કેટલા બીજા છૂટા ટપકા છે 1 અને 2, તો 30 પછી શું આવે 31 અને 32, તો તગડ બગડ 32 થાય। અહીંયા 3 જૂથ છે એટલે આપણે અહીંયા લખીશું 3 દશક અને છૂટા મણકા જે હોય એ તો 1 અને 2 છે, તો 3 દશક અને 2 એકમ બરાબર 32। કેટલા લખવાના? 32 બરાબર। હવે ફરી, તો 10, 20 ને 30 3 જૂથના 30, 30 પછી 31, 32 ને 33, તો 33 2 તગડા 33, તો 2 તગડા માટે પહેલા લખીશું 3 દશક, 3 જૂથ છે એટલે 3 દશક। આગળ આપણે 21-30 સુધીની સંખ્યા જોઈએ, એમાં 2 જૂથ હતા એટલે આપણે 2 દશક લખતા હતા, અહીંયા 1, 2 ને 3 જૂથ છે એટલે 3 દશક અને 3 એકમ કેટલા એકમ? 3 એકમ 3 છૂટા મણકા બાજુમાં છે એટલે 3 એકમ 3 દશક અને 3 એકમ બરાબર 33 કેટલા થાય? 33 હવે એના નીચે અહીંયા પણ આપણે જૂથ જોઈશું, તો 10, 20 ને 30 3 જૂથ છે એટલે 30 પછી 31, 32, 33 ને 34, તો તગડ ચોગળ 34, તો અહીંયા લખીશું 3 દશક અને 4 એકમ કેટલા એકમ? 4 એકમ બરાબર 34। બરાબર, હવે ફરીથી ગણતરી કરીશું, તો 10, 20, 30 પછી 30 પછી આપણે આ રીતે ગણી પણ શકીએ 1, 2, 3, 4 ને 5, તો આ 30 અને 5, તો 30માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 35 કેટલા થાય? 35, તો તગડ 5 5 35 લખીએ, તો 3 જૂથ છે એટલે 3 દશક અને 5 એકમ બરાબર 35 લખાઈ ગયું। હવે ફરી ગણતરી કરીશું, 10, 20, 30 પછી 31, 32, 33, 34, 35 ને 36, 36 તો તગડ છગડ 36, તો 3 દશક અને 6 એકમ બરાબર 36 લખાઈ ગયું। હવે એના નીચે, તો 10, 20, 30
पची 31, 32, 33, 34, 35, 36 ने 37. 37 तगर 7 अर्थ 3 दशक अने 7 एकम बराबर 37. હવે એના નીચે આપણે લખીશું તો 3 જૂથ છે તો 3 દશક એટલે 30. 30 પછી કેટલા મણકા છૂટા છે તો 1 2 3 4 5 6 7 8, તો 30 માં 8 ઉમેરીએ એટલે 38, તો તગણ આંઠણ 38 થાય. તો લખીશું 3 દશક અને 8 એકમ. કેટલા એકમ? 8 એકમ બરાબર 38. હવે નીચે તો 10 20 30. 30 પછી 31 32 33 34 35 36 37 38 ને 39. તો 39 કઈ રીતે લખીશું? તગણ 90, તો 3 દશક અને છૂટા મણકા કેટલા છે તો 9, તો 9 એકમ લખાય બરાબર 39. કેટલા થાય? 39. અડ લખીશું અહીંયા 40 બરાબર 3 દશક અને 9 એકમ બરાબર 39. હવે એના નીચે તો અહીંયા કેટલા જૂથ છે? 10 20 30 અને 40. હવે અહીંયા 9 મણકા હતા, હવે 10 કરીએ તો 10 નું તો આપણે જૂથ બનાવીએ છીએ, તો અહીંયા મેં જૂથ બનાવ્યું છે. તો અહીંયા છે 10, 10 માં ઉમેરીએ 10 એટલે 20 30 અને 40. કેટલા થાય? 40. તો 4 જૂથ છે અહીંયા. અહીંયા 3 હતા એટલે 3 દશક લખતા હતા, અહીંયા 4 જૂથ છે તો આપણે લખીશું 4 દશક. શું લખીશું? 4 દશક. અને એકમમાં કશું જ નથી, તો 4 જૂથ બધામાં 10 10 એટલે 40 થાય. કેટલા થાય? તો 4 દશક બરાબર 40. તો અહીંયા લખીશું 40. થઈ ગયું? ખબર પડી ને તમને? તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે સરસ રીતે લખવાનું છે. હવે આગળ આપણે જોઈશું, અહીંયા છે નીચે આપેલા જોડકા જોડો. અહીંયા તમને જોડકા આપ્યા છે. આગળ આપણે 21 થી 30 સુધીની સંખ્યા જોઈ, એમાં જોડકા અલગ અલગ રીતે મેં લખ્યા હતા. દશક એકમવાળા અને આ રીતે સરવાળાવાળા જોડકા અલગ હતા. હવે આમાં ભેગા જ છે, તો આપણે આ પણ આવડશે ને જોડતા. આમાં એ જ રીતે આપણે જોડકા જોડવાના છે. 3 દશક અને 4 એકમ, તો 3 દશક અને 4 એકમ, તો કેટલા થાય આમાંથી? 3 અને 4 ભેગા કરીએ એટલે 34. કેટલા થાય? 34. તો આમાં 34 અહીંયા છે, તો એની સાથે આપણે તેને જોડીશું બરાબર. હવે છે 30 વત્તા 8, તો 30 વત્તા 8 બરાબર કેટલા થાય? 38. કેટલા થાય? 38. તગડ આંઠર, તો એને પણ આપણે એ જ રીતે ત્યાં જોડીશું. હવે છે 3 દશક અને 9 એકમ, 3 દશક અને 9 એકમ બરાબર 39. તો 39 અહીંયા છે, તો આપણે એને 39 સાથે જોડીશું. જોડાઈ ગયું? હવે છે 4 દશક, તો 4 દશક એટલે 40. કેટલા થાય? 40. 3 દશક તો 30, 2 દશક તો 20 બરાબર, તો અહીંયા 40 સાથે આપણે એને જોડ્યું. હવે 30 વત્તા 3 બરાબર 33, 2 તગડા 33, તો એને આપણે 33 સાથે જોડીશું. થઈ ગયા જોડકા? પડી ને ખબર તમને? હવે એના નીચે સૂચના વાંચીશું આપણે. ગણો અને આપેલ ખાનામાં સંખ્યા લખો. શું કીધું છે? અહીંયા જે જૂથ આપેલા છે એની ગણતરી કરવાની છે અને ખાનામાં સંખ્યા લખવાની છે. તો અહીંયા કેટલા 10 10ના જૂથ છે? તો 1 2 ને 3, તો 3 જૂથો એટલે 30 થાય. કેટલા થાય? 30. 10 20 અને 30, પછી 31 32 33 અને 34. તો અહીંયા લખવાના 30 ને 4 34, તો 3 ગણ 4 34 બરાબર.
એ જ રીતે અહીંયા પણ છે 10, 20, 30 અને અહીંયા છૂટા મણકા આપેલા છે એ તમારે ગણવાના છે અને કેટલા થાય એની સંખ્યા અહીંયા લખવાની છે. પછી અહીંયા છે 4 જૂથ છે અને બાજુમાં છૂટા મણકા નથી તો કેટલા થાય 10, 20, 30 એ રીતે ગણીને તમારે એ સંખ્યા આ બંનેમાં જાતે લખવાની છે. અને જોડકા અને આ પણ તમારે તમારી નોટબુકમાં એકવાર લખવાનું છે.